દ્વારકાથી સોમનાથ સુધીનો 215 કિમીનો દરિયો ખેડતા 20 તરવૈયા. ખટડામાં ઘોડા થનગને યૌવન વિજય પાંખ જેવી પંક્તિને દ્વારકાને રાજકોટના સાહસિક તરુણો તથા યુવાનો ચરિતાર્થ કરી રહ્યા છે. દ્વારકાથી 215 કિલોમીટર દૂર આવેલ સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે ઇન્ટરનેશનલ સ્કુબા ડ્રાઈવર ગ્રુપના બંકિમ જોશી, પિનાકિન રાજ્યગુરુ ઉમેશભાઈ રાજ્યગુરુ વિગેરેના થોડા સમય પહેલા વિચારો આવ્યા કે તરુણ યુવાનો સાથેની એક ટીમને દ્વારકાના દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા જોઈએ, જેથી ભારતમાં પ્રથમ વખત 13-20 વર્ષની ઉંમરના તરુણ યુવાનોએ લઈને આજરોજ દ્વારકાના NDS હાઈસ્કૂલના 10 તથા રાજકોટના 10 મળી કુલ 20 યુવાનો તરુણો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે દ્વારકાથી સોમનાથ સુધીનો માર્ગ દરિયામાં 215 કિલોમીટરનો છે. રોજના આશરે 20-22 કિલોમીટરનું અંતર કાપી રાત્રે વિરામ કરી સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે. સંભવત 5 માર્ચે તેઓ સોમનાથ પહોંચશે. 10 રેસ્ક્યુ બોટ, 2 અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક સાહસપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, લલિતી શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. મહાનગરપાલિકા સ્વિમિંગ કોચ અને સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના માધ્યમથી અમે દ્વારિકાથી સોમનાથ એક સમુદ્ર તરણનું આયોજન કરેલ છે, જેમાં 10 બાળકો સ્વિમિંગ કરશે, 10 બાળકો કેકિંગ કરશે અને દ્વારિકાથી સોમનાથ સુધીનો જે દરિયો જે ચોખ્ખાઈ છે અને એમાં ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમનું ઘણું બધું એમાં આપણે ડેવલપમેન્ટ કરી શકીએ એમ છીએ, એમના દ્વારા રોજગારી ઉત્પન્ન કરી શકીએ એમ છીએ. અને ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે કે સશક્ત યુવાન દ્વારા સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું, એ કલ્પનામાં અમારો વિનમ્ર પ્રયાસ છે. અને આ અમે 15 દિવસમાં નિયમિત 15-20 કિલોમીટર સ્વિમિંગ કરી અને 15 દિવસમાં દ્વારિકાથી સોમનાથ સુધી પહોંચવાનું ટાર્ગેટ છે.